तो विधिलिंग लकार परस्मै पद અને એમાં અનદંત અંગના પ્રત્યયો બનાવીએ છીએ. સૌથી પહેલા તો વિધિલિંગ એટલે શું એ આપણે જાણ્યું, એના છ રીતે પ્રયોગ થઈ રહ્યા છે એટલે કે પ્રયોગ કરી શકીએ છીએ. એની પહેલા આપણે એના મોટા ભાઈને યાદ કરી લીધો, એના પ્રત્યયોને યાદ કરી લીધા, અંગ લકારના પરસ્મય પદના પ્રત્યયો. એનાથી થોડા એક પગલું આગળ જઈએ વિધિલિંગ લકારમાં. તો વિધિલિંગ લકારમાં સૌથી પહેલા સૂત્ર છે યાસુત પરસ્મય પદેશુ ઉદ્દાત્તો ગીત. હું તમને બતાવું છું. સૂત્ર તમારી સામે દેખાય છે, હવે તમારી સ્ક્રીન પર સૂત્ર દેખાય છે. સૂત્ર છે યાસુત પરસ્મય પદેશુ ઉદાત્તો યાની ઉદાત્ત, ઉદાત્તો યાની ઉદાત્ત ગીચ અંગ છે. એટલે આપણે એને કહીશું ગીચ. મોટા ભાગે અંગને ન નું ઉચ્ચારણ કરતા હોય છે, આપણે કહીશું ગીત છે. યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે. છૂટું પાડીએ. યાસુટ એ યાસુટ જ છે, આગમ છે, યાસુટ નો આગમ કરવાનો છે. યાસુટ શબ્દનું પ્રથમા વિભક્તિ એક વચન યાસુટ થાય છે. પરસ્મય પદેશુ સપ્તમી વિભક્તિ બહુવચન છે. પરસ્મય પદેશુ પરસ્મય પદોમાં, પરસ્મય પદોમાં એમ કે છે, પરસ્મય પદોમાં. પરસ્મય પદ અને આત્મને, બરોબર છે. ફળ ક્રિયાનું ફળ બીજાને મળે ત્યારે પરસ્મય પદ, ક્રિયાનું ફળ પોતાને મળે ત્યારે આત્મને. અચ્છા, ઉદાત્ત, આ જે ઉદાત્ત જે છે એ અચને લાગુ પડે છે, એટલે કે સ્વરોને લાગુ પડે છે. નવ સ્વરો છે બરાબર, મહેશ્વરના શરૂઆતના ચાર સૂત્રો જેમાં ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરી. આપણે વ્યાખ્યા પણ જોઈ હતી આ ત્રણેય. ઉચ્ચૈઃ ઉદાત્ત, નીચૈઃ અનુદાત્ત, સમાહાર સ્વરિત. તો આ ત્રણ વ્યાખ્યા ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. અચ્છા, તો અહીંયા ઉદાત્ત છે, અહીંયા ઉદાત્ત છે, સાથે ગીત લકાર અંગની એક સંજ્ઞા થાય તે, બરોબર છે. એવા ચાર લકાર એમાંનો આ એક વિધિલિંગ પણ છે. ચ અવ્યય છે, ચ અવ્યય છે. તો અર્થ કરીએ સૂત્રનો. અનુવૃત્તિ લિંગ લકારની આવી રહી છે, અધિકાર પ્રત્યયોનો અધિકાર છે, એટલે કે અષ્ટાધ્યાયના ત્રીજા અધ્યાયના પહેલા પાઠથી, પહેલા સૂત્રથી પ્રત્યયોની શરૂઆત થઈ. પ્રત્યયોની શરૂઆત, જે પ્રત્યયો કુલ કેટલા છે, 487 પ્રત્યયો. એ 487 પ્રત્યયો પૂરા થાય છે 4, 3, 4 અને 5માં અધ્યાય છે. ત્યાર પછી આ પ્રત્યયો ક્યાં લાગે છે એની વાત કરી છે, અધિકારમાં. એ પણ અધિકાર જ છે, પરસ છે, પછી લાગે છે. પ્રત્યયો ક્યાં લાગે છે, પછી લાગે છે. કોની પછી લાગે છે, તો કે પ્રકૃતિ પછી. પ્રકૃતિ કોણ છે, તો કે ધાતુ અને પ્રાતિપદી, આ બે પ્રકૃતિ છે, એની પછી આ પ્રત્યયો લાગે છે, એટલે અધિકાર છે. પછી કહે છે આ પ્રત્યયોમાં આગલો જે વર્ણ છે એ કેવો હોય છે, તો કે આદિ ઉદાત્ત હોય છે. આદિ ઉદાત્ત હોય છે. મારા કર્સરમાં તમે જોજો એટલે ખ્યાલ આવશે. કર્સર મોબાઈલમાં દેખાશે નાનું, હા દેખાય છે. આદિ ઉદાત્ત પ્રત્યયોમાં આગલો જે વર્ણ છે એ ઉદાત્ત હોય છે. અહીંયા વ્યાખ્યામાં પણ ઉદાત્તની વાત આવી, સાથે અધિકાર ધાતુ હો, ધાતુમાં એમ કે છે.
પ્લસ છે, કારણ કે લકારોની વાત કરી રહ્યા છે એટલે લકારો તો ધાતુમાં જ લાગે, લકાર તિયં ના પ્રત્યય જે છે તે. અચ્છા હવે અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે ઉદાત્ત, અને નીચે પણ અધિકારમાં પણ ઉદાત્ત જ કહ્યું છે આદિ ઉદાત્ત છે, તો આ તો એકનું એક થયું, આવું કેમ થયું? તો વાત એ છે, એની સ્પષ્ટતા કરી દઉં કે યાસુટ નો આગમ થાય છે, યાસુટ નો આગમ થાય છે ત્યારે હંમેશા કોઈ પણ નો આગમ થાય ત્યારે એ અનુદાત હોય છે. પહેલો વર્ણ, પહેલો વર્ણ અનુદાત હોય છે, નીચે આડી લીટી વાળો અચ હોય છે, સ્વર હોય છે. પણ અહીંયા સ્પષ્ટતા કરવી પડી છે, અતિદેશ થયો છે કે અહીંયા જે કઈ આગમ થઈ રહ્યો છે એનો પહેલો અચ, આદિમાં રહેલો અચ એ ઉદાત હોવો જોઈએ, એટલે કે થાય છે, આવો અતિદેશ થયો છે, એટલે સ્પષ્ટતા કરવી પડી છે. કયા લકારો? તો કે ગીત લકારો, અંગની ઈત સંજ્ઞા થાય છે એવા લકારો. તો અહીંયા માત્ર આખું સૂત્ર તો પરસ્મય પદમાં યાસુટ નો આગમ થાય છે, આટલી જ વાત છે. એનો અર્થ કે આત્મને પદમાં સિયુટ નો આગમ, સિયુટ નો આગમ થશે, અને શુટ નો આગમ છે એ બંને બાજુ થશે, શુટ નો આગમ છે એ બંને બાજુ, એટલે કે પરસ્મય પદમાં થશે અને આત્માને પદમાં થશે. શુટ બંને માટે કોમન છે, અને યાસુટ અને સિયુટ એ બંનેમાં વિભાજન છે. આગળ તમને મેં ત્રણ આગમ બતાવ્યા છે, એટલે યાસુટ જે છે એ માત્ર પરસ્મય પદમાં લાગશે, સિયુટ આત્માને પદમાં લાગશે, અને શુટ આ ત્રણે ત્રણ આગમ છે અને શુટ બંનેમાં લાગશે, પણ ક્યાં લાગશે એ પછી હું સ્પષ્ટતા કરું છું. અચ્છા તો હવે સૂત્રનો અર્થ કરીએ. યાસુટ પરસ્મય પદેશું ઉદાત્તો ગીત છે. એ કે છે કે લિયંગ લકારના પરસ્મય પદના પ્રત્યયોને યાસુટનો આગમ થાય છે, અને એ આગમનો પહેલો વર્ણ હંમેશા ઉદાત્ત રહે છે, ઉદાત્ત રહે છે, અને સાથે સાથે એ ગીત કહેવાય છે, અંગની ઈત સંજ્ઞા થાય છે. એ તો આપણે લકારમાં આવી જ જાય છે. ઓકે, આમ તો પહેલા વર્ણના આધારે અથવા તો આ આગમનો વાત કરીએ ત્યારે આગમ જે પાછળ તો ટની ઈત્સંજ્ઞા થઈ રહી છે, ટની ઈત્સંજ્ઞા થઈ રહી છે જોજો, અને ટની ઈત્સંજ્ઞા થવાથી આપણે આગળ બેસાડીએ છીએ આધેમ તો ટકી તો, પણ અહીંયા ગીત કહેવાય છે, ઉદાત્ત ગીત કહેવાય છે, તો ત્યાં તો ટની ઈત્સંજ્ઞા થવાથી તો તીત કહેવાય, સમજજો. ટની ઈત્સંજ્ઞા થતી હોય જેમ લકારમાં લટ છે, લીટ છે, તો એમાં ટની ઈત્સંજ્ઞા થાય તો બધા કેવા તીત લકારો કહીએ છીએ આપણે, અને અંગની ઈત્સંજ્ઞા થાય અને આપણે ગીત લકારો કહીએ. પણ અહીંયા નામ આપીએ છીએ લકારમાં તો બરોબર છે, પણ આગમને આપણે શું કરવો પડે છે, ગીત કહેવાય છે એમ કહેવું છે. ટની ઈત્સંજ્ઞા થતી હોવા છતાં આપણે એને ગીત કરીએ છીએ, ત્યાંય પણ અતિદેશ થાય છે, બે રીતે અતિદેશ થઈ રહ્યો છે. અચ્છા તો અર્થ તો નાનકડો છે કે લિયંગ લકારના પરસ્મય પદના પ્રત્યયને યાસુટનો આગમ થાય છે, અને એ યાસુટમાં ટની હલંતેમ સૂત્રથી ઈત્સંજ્ઞા થઈ જશે, સાથે ઉની પણ ઈત્સંજ્ઞા થઈ જાય છે, અને બચે છે એકલો યા. સાથે સાથે એ યામાં જે આ રહેલો છે એ ઉદાત્ત કહેવાશે અને ગીત કહેવાશે. આટલી જ વાત છે આમાં, બીજી કોઈ વિશેષ વાત નથી. પણ ઉદાત્ત જે છે, ઉદાત્તની સ્પષ્ટતા એ છે કે મોટા ભાગે જે કોઈ આગમો હશે એ બધા અનુદાત હોય છે આદિ, પણ અહીંયા સ્વતંત્ર રીતે અતિદેશથી એને ઉદાત્ત બનાવ્યો છે. તો આ રીતે યાસુટમાં યાસ પ્રત્યય બાકી રહે છે, અને એ યાસ પછી આપણે જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે એમાં ગુણ કે વૃદ્ધિ જે કંઈ કરવાનું થાય છે એ કરવાનું થશે. તો હવે આપણી પાસે જે છે યાસુટમાં ઉયે જતો રહ્યો અને ટયે જતો રહ્યો, તો બાકી રહ્યા યા અને સ, આ બે બાકી રહે છે, યાસ બાકી રહે છે, યાસુટમાં યાસ બાકી રહે છે. તો એ યાસ અને આપણો પ્રત્યય જે છે, આપણો પ્રત્યય તીપ પ્રત્યય છે, પહેલા લઈએ તીપને લઈએ, એટલે કે પ્રથમ પુરુષ એક વચન તીપ, તીપ તસ જી, એમાંથી તીપને લઈએ,
બરોબર છે. તો તીપ પ્રત્યયને બનાવતા પહેલા તો અંગલકારના પ્રત્યયોને યાદ કરી લેવા પડશે. ત્યાં પણ કોમન તો તીપ્તસ્થી છે, તીપ છે, પણ એનો આપણે કર્યો તો ત કર્યો છે. પણ ત કેવી રીતે કર્યો તો? તો કે ઈતસ્ય સૂત્રથી. ત કેવી રીતે કર્યો તો? ઈતસ્ય સૂત્રથી. ખ્યાલ છે ઈતસ્ય એટલે? ઈતસ્ય એટલે ઈતસ્ય શું કર્યું તું? ઈતસ્ય સૂત્રમાં ઈનો લોપ કર્યું તો. ઈનો લોપ કર્યો લોપ કર્યો બરોબર છે. એટલે કે એમાં તી હતો, પ તો હલનચલ સૂત્રથી જતો રહે છે એટલે રહ્યો તી, અને તી નો આપણે ઈતસ્યથી આમ તો ચાર ઈ જાય છે, એમાંથી આપણે બે ઈ જતા કર્યા હતા, બાકીના બે સૂત્રો બે ને સૂત્રો રોકી લેતા હતા એટલે આપણે બે ને કર્યા હતા, તીપ અને ઝીને અંતુમાં અંતિમાંથી, બરોબર છે, અને અંત કર્યો હતો. અચ્છા, અંતમાંથી એ અન કર્યો, યાદ કરી લઈએ લગમાં. તો અહીંયા ઈતસ્ય સૂત્રથી હવે તીમાં રહેલો, આજે તીમાં રહેલો ઈ કાઢી નાખીએ તો એકલો ત રહે છે, અને ત રહેવાથી પછી એમાં આપણે જે યાસ જે છે એ યાસ ક્યાં બેસશે? યાસ ક્યાં બેસશે? તની આગળ બેસશે કે પાછળ બેસશે? આપણે વાત કરી ચૂક્યા છીએ આગળ બેસશે. આગળ બેસે કેમ? તો કે આદ્યંતૌ ટકિતૌ ટકિતૌ સંજ્ઞા થવાના કારણે પ્રત્યયની આગળ બેસે, એટલે કે તની આગળ બેસે, અને તની આગળ બેસવાને કારણે યાસ અને ત આવું થઈ જશે. યાસ અને ત આવું થઈ જશે. હવે યાસ અને ત હજી આપણને સંપૂર્ણ પ્રત્યય બન્યો નથી, પૂરેપૂરો પ્રત્યય બન્યો નથી. તમારા મોબાઈલમાં સ્ક્રીન દેખાય છે? હા. ઓકે. અચ્છા, તો આપણી પાસે થોડુંક કામ થયું, પૂરેપૂરું કામ થયું નહીં. યાસ અને ત આવી રીતે થયા. હવે એને જો ભેગા કરવા જઈએ તો કંઈક બીજું સૂત્ર પાછું આપણને નડે એમ છે, એટલે અત્યારે ભેગા કરતા નથી, ખાલી યાસને આગળ બેસાડ્યો છે. નહીં તો બે સ અને ત જ્યારે ભેગા મળી જાય હલંત હલંત ત્યારે કંઈક બીજું નવું કરી નાખે છે, એટલે એ આપણે નવું કરવું નથી, પણ રાખીએ અત્યારે માત્ર યાસ અને ત રાખીએ છીએ. અચ્છા, ત્યાર પછી આગળ વધીએ તો નવું સૂત્ર છે શુટ તીથો હો. શુટ તીથો હો આવું સૂત્ર છે. બતાવો તમે. અચ્છા, હવે દેખાશે શુટ્ટી થો હો આવું સૂત્ર છે. આ સૂત્ર શું કહી રહ્યું છે એ પહેલા જાણીએ. શુટ પ્રથમ વિભક્તિ એક વચન છે. શુટ પ્રથમ વિભક્તિ એક વચન છે. કોનું? શુટનું. અને તીથો હો જે છે એ તીથ શબ્દનું, તીથ શબ્દનું ષષ્ઠી વિભક્તિ દ્વિવચન છે. ષષ્ઠી વિભક્તિ દ્વિવચન છે, એમાં તી અને થ આ બેને ભેગા કરે, અથવા તો ત અને થ ને ભેગા કરે અને તીથો બનાવી દીધું.
तो तीथना रूपो केवा थाय छे जो तमने देखाशे तो हूँ बतावी दू तीथना रूपो केवा थाय छे नथी आवे ने बताय आरे देखाय छे एमा मैं कलर कर्यो छे वादळी षष्ठी विभक्ति द्विवचन आ तीथ शब्दना संभवित रूपो अग्निमथ नी जेम पुल्लिंग शब्द नी जेम चाली रहे छे तो आ रीते आपने सुट तीथो हो आव सूत्र हतो बरोबर छे तो अहीं तीथो हो जे छे ए तीथ शब्दनु षष्ठी विभक्ति द्विवचन छे अने षष्ठी विभक्ति आवे एटले आपणे शुं करीशुं षष्ठी स्थाने योगा करीशुं योगा बरोबर छे अने कोनो योग करवानो छे तो ए हमेशा आवशे प्रथमा विभक्तिमां आवशे प्रथमा विभक्तिमां कोण छे तो के शूट छे बरोबर शूट छे एटले हवे अर्थ एवो के छे के ज्यां प्रत्ययोमां त आवे छे अने थ आवे छे प्रत्ययोनी अंदर नव प्रत्ययो जे आपणा छे ने तिप्तस्थि सिप्तस्थ अने मिप्वस्मस आ नव प्रत्ययो ज्यां त आवे छे अने थ आवे छे आ बे वर्णो ज्यां ज्यां आवशे त्या त्या शूटनो आगम करवानो शूटनो आगम करवानो पहला तो कोनो आगम कर्यो आनी पहला पूजा या सूटनो आगम कर्यो या सूट बरोबर छे એટલે તે એ પણ આપણે પ્રત્યયોની આગળ લીધો પ્રત્યયોની આગળ લીધો આગળ હવે પાછો બીજો આગમ લેવાનો છે બે મિત્રોને લેવાના છે ભેગા કરીએ બે નો આગમ કરીએ એટલે કોઈ નીકળશે તો નહીં કોઈ નીકળશે નહીં નીકળશે ત્યારે ક્યારે નીકળશે કાઢવું હોય તો પછી સૂત્રની જરૂર પડશે પણ આ તો મિત્ર છે એટલે મિત્રને તો કાઢી શકાય નહીં બે બે મિત્રો ઘરમાં બે બે મહેમાન આવે બધા જેટલા આવે એટલાને સ્વીકારવા પડે બેસાડવા પડે રાખવા પડે અને વડીલ હોય તો આગળ બેસાડવા પડે અને આપણાથી નાના હોય તો આપણી બાજુ પાછળ એટલે જેટલા મિત્રો આવે એને બેસાડવાના રહ્યા કાઢવાનો નહીં કોઈ આદેશ હોય તો કાઢી નાખવો પડે પણ આ તો આગમ છે એટલે યાસુટમાં યાસનો આગમ કર્યો હવે શૂટમાં શૂટનો આગમ કરવાનો છે શૂટમાં એ પાછો શું થઈ જશે તો કે ટનિત સંજ્ઞા થઈ જશે ટનિત સંજ્ઞા થઈ જશે અને સાથે સાથે ઉ જે છે સુમાં રહેલો ઉ છે એની પણ ઈત સંજ્ઞા થઈ જશે એટલે રહેશે એકલો સ રહેશે એકલો સ તો આ સ ને ક્યાં બેસાડીશું સ ને ક્યાં બેસાડીશું કારણ કે ટનિત સંજ્ઞા થઈ છે એટલે આદ્યંત ઉટકી તો સૂત્ર કામ કરશે એટલે કે આગળ જ બેસાડવો પડશે પણ આગળ તો એક એક મિત્રને બેહાડી દીધો છે કોને યાસુટને યાસને બેસાડી દીધું ક્યાં બેસાડ્યો પ્રત્યયની આગળ આગળ એની આગળ જેમ કે આપણે ટીપ હતો ટીપમાંથી પની તો હલનચમ સૂત્રથી સંજ્ઞા કરી અને પછી ઇતશ્ચથી ઈનો લોપ કર્યો અને રહ્યો એકલો ત અને એ તની આગળ આપણે કોણ બેસાડ્યો યાસુટ યાસને બેસાડી દીધું યાસને બેસાડી દીધું હવે આ પાછો એક નવો મિત્ર આવ્યો પાછળ રહી રહીને શૂટ આવ્યો તો શૂટમાં એ ટન ઈ સંજ્ઞા થઈ એટલે આદ્યંત ઉપકી તો જ કામ કરશે એટલે કે આગળ જ બેસાડવું પડશે પણ યાસની આગળ બેસાડીશું કે યાસની પાછળ બેસાડીશું તો આપણું સૂત્ર એવું કે છે તીથો હો ક્યાં બેસાડવાની વાત ચાલે છે ત અને થ જ્યાં હશે ત્યાં બેસાડવાની વાત ચાલે છે એટલે કે ત અને થ ની આગળ યાસ પછી અને ત અને થ ની આગળ બેસાડીશું યાની આગળ નહીં બેસાડી કારણ કે વાત ચાલે છે ત અને થ ની ચાલે એટલે જ્યાં ત અને થ રહેલા છે ત્યાં આગળ આપણે શૂટ નો આદેશ કરીશું એટલે કે સ ને બેસાડીશું કારણ કે ઉ જતો રહેશે અને ટ જતો રહેશે એટલે રહેશે સ
બરોબર છે, એટલે છૂટતી થવો. તો આ સૂત્ર દ્વારા એ આપણને કહે છે. એટલે હવે આપણને વિધિલિંગ હોય કે આશીલિંગ હોય, બરોબર છે, બંનેમાં છૂટનો આગમ થશે, છૂટનો આગમ થશે. પણ ક્યાં થશે? જ્યાં ત હશે અને થ હશે એની આગળ છૂટને બેસાડીશું, એટલે કે સને બેસાડીશું. ક્લિયર આટલું? આગળ તો એક મહેમાન બેઠો છે, યાસ, યાસ બેઠો છે, યાસુટ, બરોબર છે. પણ આશીર્લિંગ સિયુટ બેસશે, સિયુટ બેસશે, એટલે કે ઈ બેસશે. અહીંયા અહીંયા યાસુટ બેસે. સુટ બંનેમાં કોમન છે, સુટ બંનેમાં કોમન છે. આત્માને પદમાં પણ ત અને થ હશે ત્યાં સુટનો આગમ થવાનો છે, બરોબર, એ આપણે ત્યાં જોઈશું. હવે લિંગ લકારના પ્રત્યયમાં રહેલા તકાર અને થકારમાં છૂટનો આગમ. હવે જ્યારે તકાર અને થકારની વાત આવે ત્યારે બંનેમાં લાગુ પડે છે. બંનેમાં એટલે કે પરસ્મય પદ અને આત્માના પદના પ્રત્યયોમાં લાગુ પડે, બરોબર છે, લિંગ લકાર વિધિ. અચ્છા, તો હવે ત અને થ ક્યાં રહેલા છે? ત અને થ ક્યાં રહેલા છે? એક જ પ્રત્યય આપણે બનાવી રહ્યા, એકલા તીપને, એમાં તો ત છે જ, તીપમાં તો ત છે જ, તો ત્યાં તની આગળ તો આપણે વ્યાસ તો આગમ કર્યો, અને હવે પાછો બીજો આગમ કર્યો સ નો, એટલે થઈ ગયો યાસ સ અને ત. આટલું થયું, યાસ સ અને ત, આટલું ભેગું થયું. અને સાથે સાથે બીજા પ્રત્યયો છે આપણી પાસે, કયા? એટલે જ્યાં સ, અરે જ્યાં ત અને થ આવનારા છે તેવા પ્રત્યયો. એવા પ્રત્યયો ક્યાં ક્યાં છે એને ગોતી કાઢીએ. બરોબર છે, તીપ, થસ, થસ, હા. તો આટલા ચાર પ્રત્યયો જે છે એ પરસ્મય પદના છે, અને પછી ત, આતામ, થાસ ને આથામ, આટલા પ્રત્યયો આત્મને પદના છે. આ આઠ પ્રત્યયો, આ આઠ પ્રત્યયોમાં શું થશે? ત અને હ ની જગ્યાએ છૂટનો આગમ એટલે કે સ નો આગમ થશે. આટલું ક્લિયર? જો પ્રત્યયો આ સંતા કુકડી, અષ્ટાધ્યાયી, પાણીની ની કે ક્યાંથી આપણને કેવી રીતે રમાડે, અથવા તો જાદુગર છે, મોટો જાદુગર વિશ્વનો, અને એ વિશ્વના જાદુગરના આપણે જાદુ શીખી રહ્યા છે, અને આવો જો જાદુ શીખી લઈએ આપણે તો આ વિશ્વમાં ક્યાંય પાછા નહીં પડી, કારણ કે એનાથી મોટો કોઈ જાદુગર નથી, અને એને જ આપણે પચાવી રહ્યા છે. ઓકે, તો આટલું તો ક્લિયર થઈ ગયું. સુટનો આગમ બંનેમાં થઈ રહ્યો છે, આઠ પ્રત્યયોમાં આગળ લાગશે જ્યાં ત અને થ આવી રહ્યા છે ત્યાં. આટલું ક્લિયર થઈ ગયું. ચાર ઇતસ્ય સૂત્રના આધારે, ઇતસ્ય સૂત્ર તમને ખ્યાલ છે, અચ્છા, ઇતસ્ય હું બતાવતો નથી, આમ તો બતાવી બી શકું પણ આપણે જરૂર નથી, તમે જાણો છો એટલા માટે. આગળ આવીએ ત્રીજું સૂત્ર. હજી અધૂરું રહે છે આપણું કાર્ય, આપણું કાર્ય હજી અધૂરું રહે છે, અને એ હવે પૂરું થશે. સૂત્ર છે લિયંગ શ લોપો અન્ન અંત્યસ્ય, બતાવું છું તમને. અચ્છા, હવે દેખાશે, લિયંગ શ લોપઃ અન અંત્યસ્ય, આવું સૂત્ર છે. ફરીથી સૂત્ર જોઈ લઈએ. લિયંગ, લિયંગ લકાર,
લિયંગ લિયંગ લકાર લિયંગ લકારનું એટલે કે લિયંગ અંગમાં હલન થઈ જશે પણ એનો વિસર્ગ થયો છે એ વિસર્ગ થયો એટલે કે રૂપ થયું છે કેવું રૂપ થયું છે લિયંગ ષષ્ઠી વિભક્તિ એક વચન છે પણ કોનું લિયંગનું શ લોપ પ્રથમ વિભક્તિ એક વચન છે સ્થાને યોગ બરોબર છે તો લિયંગ લકાર માં શું થશે તો કે શ લોપ શનો લોપ થવાનો છે શનો લોપ થવાનો છે જ્યાં જ્યાં સ હશે ત્યાં ત્યાં શનો લોપ થશે પણ શરત એક સ ક્યારે લોપ થાય તો એની શરત એક શું શરત તો કે અન અંત્યસ્ય ત્યાં પણ છે ષષ્ઠી વિભક્તિ છે અન અંત્ય આવો શબ્દ છે અન અંત્ય અને પછી છે ષષ્ઠી વિભક્તિ છે પ્રત્યય અન અંત્યસ્ય અન અંત્યસ્ય નો અર્થ શું કરીશ તો કે અંતે નહીં હોય એવા સન અંતે નહીં હોય એવા એટલે કેવા પ્રકારનો સ જે પદ છે પદ છે એ પદ ની અંદર સ જે છે એ સ અંતે નહીં હોવો જોઈએ વચ્ચે ગમે ત્યાં હોવો જોઈએ આગળ પણ ના હોવો જોઈએ શરત એ કે છે કે અન અંત્ય અન અંત્ય આગળ અરે અંતે ના હોવો જોઈએ અન અંત્ય એમ કે છે અને એવા સ નું શું થાય તો કે લોપ થાય છે એવા સ બે હોય કે ત્રણ હોય કે એક હોય બધા જ સ જતા રહેશે વચ્ચે આવતા બધા જ સ આવું આ સૂત્ર કે છે લિયંગ સ લોપ અન અંત્યસ્ય જોઈએ પછી આપણે બનાવી શકીએ તો પેલા અર્થ આપણે જાણી લીધો કે સાર્વધાતુક લિયંગ લકારના પ્રત્યયોમાં જે સકાર છે પણ એ કેવો છે અંતે રહેલો નથી એવા સકારનો લોપ થાય છે એવા સકારનો લોપ થાય છે આવું આ સૂત્ર કહે છે એટલે આપણે તો હજી એક પ્રત્યય બનાવી ના રહ્યા વિધિલિંગમાં એક પ્રત્યય નહીં બનાવી રહ્યા છે બરોબર છે એટલે હજી તો આપણે ત્રણ સૂત્રોથી નિયમ જ કરી રહ્યા છે અને અનદંત અંગ પાછા અદંત અંગ નહીં અનદંત અંગના પ્રત્યયો પહેલા બનાવી છે અદંતના નહીં અને પરસ્મય પદના વિધિલિંગના તો પહેલું સૂત્ર હતું યાસુટ પરસ્મય પદે સુદા તો ગીત્ય એમાં યાસુટ આગમ લાવ્યા પછી સુટ તીથોમાં સુટનો આગમ લાવ્યા પણ એની શરત એ હતી કે જ્યાં ત અને થ હોય ત્યાં જ તો ત અને થ ક્યાં હતો તો કે ત તામ તમ ત અને આત્માને પદમાં ત આતામ આથામ આ ચાર ચારમાં સુટનો આગમ આપણે કર્યો કર્યો નથી પણ કરવાના છીએ તો આ રીતે હવે કે છે આ સૂત્ર કે લિયંગ સ લોપ અન અંત્યસ્ય જ્યાં જ્યાં વચ્ચે સ આવી રહ્યા છે એ સ સર્વધાતુક લિંગ લકારના પ્રત્યયોમાં જે સકાર છે અંતે નહીં એવા એ સકારનો લોપ થશે આવું કે છે જ્યાં જ્યાં સ આવે છે એ સ નો આપણે હવે લોપ કરવાના છીએ તો બનશે કેવી રીતે તો તમને અહીંયા મેં બતાવી દીધું છે પેલા આપણે યાસ લાવ્યા પેલા યાસ લાવ્યા યાસ કેવી રીતે લાગ્યા તો કે યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત્યથી આપણે યાસ લાવ્યા યાસુટ લાવ્યા અને પછી શૂટથી આપણે શૂટ તીથો હોથી આપણે સનો આગમ કર્યો બરોબર છે અને પાછળ ત તો પ્રત્યય હતો જ આપણી પાસે ત પ્રત્યય તો આપણી પાસે છે જ ક્યાંથી તીપમાંથી ઇતશ્ચથી ત બન્યો અને એની આગળ પેલા યાસુટ થી યાસ નો આગમ કર્યો શુટ તીથો હતી સ નો આગમ કર્યો અને હવે આ સૂત્ર આપણને શું કહી રહ્યું છે તો કે લિયંગ સ લોપો અન અંત્યસ્ય જો લિયંગ લકારમાં અંતે નહીં હોય એવા સ નો લોપ કરવાનો હવે આ જે બે સ છે આ સ છે યાસમાં નો સ અને શુટ નો સ બે આગમમાં રહેલો જે સ છે એ સને આપણે શું કરીશું અંતે નહીં તની પાછળ નહીં એટલે લોપ કરી દઈશું ઉડાડી દઈશું તો કોણ રહ્યું હવે આગલો
या पाछलो त आ बे ज बाकी रहा बे स तो गया बे स गया क्या सूत्र थी तो के लियन सलोपह अन अंत्यस्य आ सूत्र थी बे स ने बे स नो आपणे लोप कर्यो अने बनी गयो यात बनी गयो यात प्रथम पुरुष एक वचन विधिलिंग अनदंत विधिलिंग लकार अनदंत अंगनो प्रथम पुरुष एक वचन नो प्रत्यय बन्यो यात। आ यात बनावा माटे आपणे केटली मेहनत करवी पड़ी तो बे तो आगम थया पछी ल अंगना प्रत्ययो ने जोवा पड्या कॉमन प्रत्ययो पछी इतश्च सूत्र लगाव्यु थी त लाव्या अने त लाव्या पछी यासूत नो आगम कर्यो एटले के यास आव्यो। यास आव्या पछी फरी पाछो जो त अने थ होय तो सूटती थो होती आपणे सूट नो आगम कर्यो एटले के स नो आगम कर्यो अने स नो आगम कर्या पछी फरी पाछो लियं शलोपो अन अंतेश्य सूत्र थी अंते नहीं होय एवा एटले के वच्चे आवता स न लोप करी दीधा अने ए रीते बे स न लोप करी दीधा पछी आपणने मात्र यात मळे छे। तो आ रीते त्रण सूत्रो के चार सूत्रो थी आपणने पहेलो प्रत्यय सिद्ध थाय छे। आम प्रत्यय सहेलो छे पण एने सिद्ध करवो क्यांथी क्यां जईने आपणे आटले सुधी आव्या ए बहु महत्वनो छे अने बनी गयो याद बनी गयो याद हवे पछी बधुं सरळ थई जशे बिलकुल। अच्छा तो एक प्रत्यय बन्यो आपणी पासे एना पछीना प्रत्यय बनावीए तो फरी पाछो ल अंग लकार ना प्रत्यय ने याद करवा पड़शे। ल अंग लकार एक सूत्र छे तस थस थमी पाम तान तन तामह ए तमने आवडे छे सूत्र हतुं अपनी पासे तस थस थमी पाम तान तन तामह बराबर छे। ए सूत्र शुं कही रह्यो हतो तो के गीत प्रकारनी लकारो जे छे गीत प्रकारना चार लकारो ए बधा ज लकारोने लागू पड़शे। गीत प्रकारना जे लकारो छे ए लकारोने तस थस थमी प्रत्ययो जे छे तस थस थ अने मिप આ જે પ્રત્યય છે એની જગ્યાએ શું લાગશે તો કે તામ તમ ત અને અમ નો આદેશ અમ બરોબર છે। તો આ ચાર નો આદેશ થઈ રહ્યો છે। હવે આ ચારે ચાર પ્રત્યયો આપણે લ અંગમાં જોઈ ગયા છે હવે જ્યાં જ્યાં ફરી પાછું શું કરીશું તો કે પહેલા તો યાસુટ सूत्र थी यासुट सूत्र थी दरेक मां यास करीशु दरेक मां पछी तमने लखी बताऊ छु यासुट नो आगम थसे पछी ज्यां त अने थ आवी रह्यो छे ज्यां त अने थ आवी रह्यो छे पंखो તારામાં અવાજ કરી રહ્યો છે કોઈક નામાં ઓડિયો ચાલુ છે તો પંખાનો અવાજ આવી રહ્યો છે ઓકે હા તો તસ થસ થ અને મિપ આટલા જે પ્રત્યયો છે એમાં તામ તમ થ અને ત એટલે કે દરેકમાં બધામાં જ ત કે થ રહેલો છે જેમ કે તામમાં જે છે તો ત રહેલો છે થસમાં ત્યાં તમ તમ છે ત્યાં પણ ત રહેલો છે થ છે ત્યાં પણ પાછો થ એટલે ત અને થ ની આપણે જરૂર છે ત્યાર પછી થમાય આપણે ત કર્યો ખાલી મિપ અમ જે છે ત્યાં સૂટ નો આગમ થશે નહીં આપણું બીજું સૂત્ર એવું કહે છે કે સૂટ તીથો હો પહેલા તો આપણે યાસૂટ નો આગમ કરીશું યાસૂટ નો આગમ કરીશું એટલે કે યાસ રહેશે અને પછી તસ થસ થમી પામ તાન તન તામાં એવું છે કે જ્યાં ત અને થ હશે ત્યાં ફરી પાછો બીજો સૂટનો આગમ કરીશું જ્યાં જ્યાં ત અને થ છે તો અહીંયા ક્યાં ક્યાં છે તો કે તામમાંય ત છે તમમાંય ત છે
પછી થ માં ઈ ત છે એટલે કે ત્રણ માં છે એટલે એ ત્રણેય માં આપણે શું કરીશું તો કે શૂટ નો આગમ કરવું પડશે એટલે કે સ નો આગમ કરવું પડશે તો આ રીતે શું થશે ત્રણ માં ફરી પાછું આપણે એમાં શું કરવું પડશે પાછું આપણું સૂત્ર છે સૂત્ર એવું કે છે કે લિયંગ ષ લોપો અનંત્યસ્ય જ્યાં જ્યાં પાછા સ આવે છે એવા સ તો કે વચ્ચે નહીં એવા સ વચ્ચે નહીં એવા સ એટલે કે અંદર આવતા સ તો એ સનો પાછો લોપ થઈ જશે અને આ રીતે લોપ થવાથી આપણને ત્રણ પ્રત્યયો બીજા મળશે કયા ત્રણ પ્રત્યયો મળશે તો કે એક મળશે યાતામ યાતામ મળશે યાતમ મળશે અને યાત મળશે ક્યાં મળશે તો કે યાતામ જે છે એ તસની જગ્યાએ તામ થયું હતું અને એમાં આપણને માત્ર યા બાકી રહેશે સ બે નીકળી જશે એટલે યાતામ થઈ જશે એ જ રીતે મધ્યમ પુરુષ દ્વિવચનમાં મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ થઈ જશે યાતમ થઈ જશે એમાં પણ બે સ નીકળી જાય છે અને બહુવચનમાં જે ત છે એમાં પણ બે સ નીકળી જશે એટલે યાત થઈ જશે યાત થઈ જશે તો આ રીતે આપણને ચાર પ્રત્યયો સિદ્ધ થઈ ગયા બરોબર છે પછી મધ્યમ પુરુષ એક વચન જે છે એમાં લ અંગને પાછા યાદ કરવું પડશે લ અંગને યાદ કરવું પડશે તો ત્યાં શું હતું લ અંગમાં મધ્યમ પુરુષ એક વચનમાં શું હતું ઈટની જગ્યાએ આપણે શું કર્યું હતું સ કર્યો તો બરોબર છે તો હવે ત્યાંય પાછો આપણે હવે યાસુટ નો તો આગમ કરવાનો છે પણ સ હોવાને કારણે પાછી આપણી જે પ્રક્રિયા જે છે એ સ નો વિસર્ગ સુધી પહોંચશે અને સ નો વિસર્ગ કેવી રીતે કરવો